હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવશું ફરાળી ડીશ, જેમાં છે બટેટાની સૂકી ભાજી અને રાજગરાના લોટની પૂરી. સૌપ્રથમ આપણે ગેસ ઉપર પેન લઈ અને તેમાં 2-3 ચમચી તેલ મૂકશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરશું. જીરું તતડી જાય એટલે આપણે એમાં લીલા મરચાં, ટમેટાં, લીમડો એડ કરશું. આ બધું સારી રીતે તેલમાં સાતરી લેવાનું. આ બધું સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં ટમેટા એડ કરશું. આદું પણ પીસીને એડ કરવું. બટાટાને ધોઈ અને સાફ કરી અને કુકરમાં 4-5 સીટી વગાડી લેવા અને પછી તેની છાલ ઉતારી અને પછી તેના નાના નાના પીસ કરી નાખવા. બટેટા બફાઈ ગયેલા જોઈએ એટલે સીધા આપણે આ મસાલો કર્યો તેમાં નાખી દેવા. હવે આ બટેટાને આપણે સારી રીતે હલાવી લેવા અને મિક્સ કરી લેવું બધું. પછી તેમાં 1/2 ચમચી હળદર એડ કરવી. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું એડ કરવું. 1 ચમચી ખાંડ એડ કરવી. અને લીંબુનો રસ એડ કરવો. જો તમે ફરાળમાં લાલ મરચું ખાતા હોય તો સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું પણ નાખવું. અત્યારે મેં 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે અને બધોય મસાલો સરસ રીતના ભળી જાય તેવી રીતે બટેટાને હલાવી લેવા. આ સૂકી ભાજીને બનતા જરાય વાર લાગતી નથી. જો બટેટા બાફેલા તૈયાર હોય તો 7-8 મિનિટમાં તો બધું તૈયાર થઈ જાય છે. હવે આપણે સુધારીને ધાણા ભાજી એડ કરશું. હવે આપણી સૂકી ભાજી તૈયાર છે. હવે આપણે બનાવશું રાજગરાના લોટની પૂરી. તો સૌપ્રથમ પહેલાં પાણી ગરમ મૂકો. રાજગરાનો લોટ આપણે લેવો અને પછી તેમાં સિંધાલું મીઠું એડ કરવું.
અને બે ચમચી જેટલું મોણ પણ નાખો, જેથી કરીને પૂરી સરસ બને. આ લોટને હંમેશા આપણે સહેજ ગરમ પાણી રાખીને જે લોટ બાંધવો, અને ઉમેય રાજકરાનો લોટ જરાક ચીકણું હોય છે તો ગરમ પાણીથી બાંધશું તો સરસ લોટ બનશે. આ લોટમાં આપણે બાફેલા બટેટા પણ એડ કરી શકાય. લોટમાં સહેજ કુણપ આવે તે માટે આપણે એક ચમચી તેલ એડ કરવું અને લોટ સારી રીતના મસળી લેવો. લોટ સરસ રીતના મસળાઈ ગયો છે, રેસ્ટ પણ આપી દીધો છે. હવે આપણે લોટમાંથી નાના નાના પૂરી જેટલા લોયા બનાવવા. હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકી દેવું. તેલ ગરમ થાય એટલી ઘડીમાં આપણે પૂરી વણતી જવાની અને તળતી જવાની. અને પાટલા ઉપર અને વેલણ ઉપર સહેજ તેલ પણ લગાવી લેવું જેથી પૂરી ચોટે નહીં. હવે આપણે પૂરી તળીશું. આ પૂરી આપણે લાંબો ટાઈમ ખાવી હોય તો એરટાઈટ ડબ્બામાં ભરી રાખશો તો પણ કાંઈ થશે નહીં, અને આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ. આપણે જો બટેટા નાખ્યા હોય તો તે પૂરી લાંબો ટાઈમ સુધી ટકતી નથી અને આપણે જલ્દી જ પૂરી કરવી પડે છે, પણ આ પૂરી લાંબો ટાઈમ સુધી ટકે છે. આપણે આ પૂરીને શ્રાવણ મહિનો હોય કે પરસોત્તમ મહિનો હોય કે અગિયારસ કે પૂનમ, કોઈ પણ વ્રત ઉપવાસમાં આપણે ખાઈ શકીએ છીએ. તો જો આ રીતે પૂરી બનાવશો તો પૂરી પરફેક્ટ અને સરસ જ બનશે, એ હું ગેરંટી લઉં છું. અને તમને ખાવાની પણ મજા આવશે. પ્લીઝ મિત્રો, મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જુઓ તો આપણી પૂરી અને બટેટાની સૂકી ભાજી તૈયાર છે. તો ચાલો આપણે હવે સર્વ કરીશું. આ ફરાળી ડીશથી આપણે ઉપવાસ પણ સારી રીતના કરી શકીએ છીએ અને આપણને ભૂખ પણ નથી લાગતી અને આપણને બીજું ખાવાની કાંઈ ઈચ્છા પણ થતી નથી અને પેટ પણ સારી રીતના ભરાઈ જાય છે. તો તમે પણ મિત્રો આવી જ રીતે બનાવજો પૂરી અને બટેટાની સૂકી ભાજી.
અને આ ફરાળી વેફર પણ ઘરે જ બનાવેલી છે।